हेलो फ्रेंड्स, वेलकम टू द शो टेस्टी जर्नी। फ्रेंड्स, तमारी ओळखाण मात्र मिसेस शाह, मिसेस पटेल एवं ज केम? तमे तो एक सुपर वुमन छो, घरना बधा ज सभ्यनुं ध्यान राखो छो, सवार थी लईने रात सुधी दरेक जणनी जरूरियात पूरी करो छो। तमे ज छो कि जे मकानने घर बनावो छो, तो तमने खुश राखवा खूब ज जरूरी छे। अने तमने खुश करवा हूँ आवी गई छु मस्त मजानो शो लईने टेस्टी जर्नी। अहीं शीखवीश तमने धमाकेदार मसालेदार रेसिपीज। तो चलो आजे शीखी लईए एक सरस मजानी रेसिपी, कारण के अहीं छे स्वादना चटका, खुशियोनी सफर। फ्रेंड्स, जर्नी करवो कोने ना गमे। जर्नी में आजे आपणे आवी पहोंच्या छे आदिपुर, श्वेताबेन तन्नाना घरे। तो चलो जोईए श्वेताबेन आजे आपणने कई डिश शीखवे छे। हाय श्वेताबेन, केम छो? एकदम फाइन, तमे केम छो? एकदम मजामां। श्वेताबेन, तमे शुं करो छो? હું હાઉસવાઇફ છું. ઓકે, ઘરમાં કેટલા જણ છે? અમે જોઈન્ટ ફેમિલીમાં છીએ, મારા જેઠ જેઠાણી, અમે, મારા બે બાબા છે અને સાસુ સસરા. ઓ, બે બાબા છે, ટ્વિન્સ છે. બંનેને હેન્ડલ કરી લો છો? ઇઝીલી. બંને એક જ ટાઈમ પર સેમ ડિમાન્ડ કરે, મમ્મી મારે આ ખાવું છે, બીજા એમ કે મમ્મી મારે આમ કરવું છે. મારા માટે એકદમ ઇઝી છે, મારી સાથે મારા જેઠાણી છે, મારા સાસુ છે, એટલે એકદમ ઇઝી છે મારા માટે. હા, એકલા હોત તો તકલીફ થાત. ચોક્કસ ચોક્કસ થાત. જોઈન્ટ ફેમિલીનો પૂરેપૂરો ફાયદો મળી ગયો તમને? અને છે, અને બહુ સારા સ્વભાવના, અને બહુ જ એમ કે ને કોઓપરેટિવ છે, એટલે એકદમ સારું છે મને. અચ્છા અચ્છા, શું નામ છે બંને બાબાનું? શિવાંગ અને શુભાંગ. બહુ સરસ નામ છે. તો જોઈન્ટ ફેમિલીમાં રહો છો, તો ઘરમાં બધાની ડિમાન્ડ પણ અલગ અલગ હશે ને? હા, ચોક્કસ હોય. લગભગ અમારા 2-3 શાક તો ડેલી હોય, બપોરે અને રાત્રે પણ. હા, આટલા બધા જોઈએ એટલે ક્વોન્ટિટી પણ વધારે જોઈએ, વધારે હોય અને ચોઇસીસ પણ વધારે હોય. તો કયા કયા ટાઈપનું ફૂડ બને છે ઘરમાં? ગુજરાતી, પંજાબી, બધું જ. હા, કેમ કે અલગ અલગ હોય એટલે. ફાઇન, તો આજે અમારા દર્શક મિત્રોને શું શીખવશો? આજે જ્યારે તમે અમારા આદિપુરને આંગણે આવ્યા છો, ત્યારે તમને આદિપુરની સ્પેશિયાલિટી ચખાડીશ. કારણ કે તમે થાઈ, પંજાબી, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ આ બધું તો ખાતા છો, તો પણ આદિપુર આવ્યા છો એટલે તમને આદિપુરની સ્પેશિયાલિટી એટલે કે દાલ પકવાન ખવડાવવાની છો. અચ્છા, એટલે એની સ્પેશિયલ ડિશ તમે આજે અમને શીખવશો? ચોક્કસ. તો આ દાલ પકવાનમાં આપણે કઈ કઈ સામગ્રી લઈશું? આ દાલ પકવાનમાં આપણે બાફેલી દાળ, તેલ, રાઈ, હિંગ, જીરું, લીલી ડુંગળી, મિર્ચ પાવડર, આદુ મરચાની પેસ્ટ, અજમો અને મીઠું. અચ્છા, તો બનાવવાની શરૂઆત કરી દઈએ? ચોક્કસ. સૌથી પહેલા શું કરીશું? હા, આપણે બાફેલી દાળ છે એના માટે વઘાર મૂકીશું પહેલા. જી, અને વઘારી લેશું. આ બાફેલી દાળમાં આપણે ચણાની દાળ અને છડિયા દાળ લીધી છે, જેની અંદર પાણી પ્રમાણસર અને મીઠું મૂકી અને 5-6 વિસલ લીધી છે. જરૂર પ્રમાણે તેલ ને ડુંગળી લસણ સાથે એનો વઘાર કરી લેશું આપણે. તેલ તપી છે. શ્વેતાબેન, આમ તમારા શોખ શું છે? મને રીડિંગ, ડાન્સિંગ, નવું શીખવું, નવું બનાવવું આ બધું બહુ જ ગમે છે. ડાન્સમાં કયો ડાન્સ ગમે છે? હા, હું હમણાં ગરબા જ પણ શીખવા જતી હતી, અને હવે વિચાર છે કે હવે ભરતનાટ્યમના ક્લાસીસ જોઈન કરવાની છું. ટૂંક સારે થોડા મોટા થઈ જાય છોકરાઓ એટલે તો બધું મેનેજ થઈ જશે. ઇઝીલી કહું છું ને, જોઈન્ટ ફેમિલી અને ફેમિલી બહુ જ આમ સપોર્ટિવ છે એટલે જરાય પણ મુશ્કેલ નથી લાગતું કાંઈ. અહીંના દાલ પકવાનના મસાલાની રીત અલગ હશે એટલે સ્વાદ એટલો સરસ હશે ને. દાલ પકવાન ખાધા છે તો તમે? બીજે ક્યાંય પણ નથી ખાધા. બધું જ અલગ હશે અહીંયા. જરૂરિયાત મુજબ રાઈ, લીલા લસણ નો વધારે પડે છે. હા, જો કે શિયાળાના હિસાબે ન હોય તો સૂકું પણ ચાલે, અત્યારે સીઝન ના હિસાબે અવેલેબલ છે. એ સૂકું લસણ રાખીને વઘાર કરવો? હા. આપણે દાળમાં મીઠું આપી દીધું છે એટલે જરૂરિયાત મુજબ અત્યારે લસણ અને ડુંગળીના ભાગ લેશું.
તમને અમાર વાદીપુર સરસ અહીંના લોકોનો આવકાર ખૂબ જ સરસ છે હવે આપણું આ થઈ ગયું છે જાનવીજી તમને અગર આની અંદર મરચું અત્યારે પણ નાખવું હોય તો થઈ શકે પણ મારે શું છોકરાઓ ખાય ને એટલે હું મારી આદત જ એવી છે કે આને આની અંદર નાખી પછી ઉપરથી મરચું લઈશ બરાબર હું ગેસ બંધ કરી દઈશું દાળ પકવાન બનાવવામાં પણ બહુ ઈઝી છે અને ખાવામાં પણ વધારે ટેસ્ટી છે અચ્છા દાળ આમ પણ સારી કહેવાય ખાવા માટે તો દાળ પકવાન ઇઝ ધ બેસ્ટ રેસીપી જ્યારે ખાવું હોય ત્યારે છોકરાઓને પણ આવું ભાવે છે આપણે આમાં થોડી આદુ મરચાંની પેસ્ટ પણ લઈ લેશું અને આપણે થોડો મરચા પાવડર પણ લઈશું આ કાશ્મીરી છે એટલે તીખું નહીં લાગે બસ તૈયાર છે બધા ચટકા કેદાર વાનગીના જેમ ચટકા વધુ છે ને તેમ તેને તૈયાર થતા વાર પણ વધુ જ લાગે છે અત્યારે લઈ લો એક આ નાનકડો બ્રેક